અમદાવાદના એરપોર્ટ પર પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ કરવામાં આવ્યો છે. એરપોર્ટથી સાબરમતી સુધી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે, ત્યારે રનવેનું પાણી સીધું સાબરમતી નદીમાં જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ ડ્રેનેજ લાઇનને લઈને તાત્કાલિક નવો રોડ પણ બનાવવામાં આવ્યો છે અને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અનેક નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી ચોમાસામાં એરપોર્ટ રનવે પર વરસાદની પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાતી હતી. એક સાથે 5 ઇંચ વરસાદમાં એરપોર્ટના રનવે પર પાણી ભરાઈ જવામાં પામતું હતું. જોકે હવે અમદાવાદ એરપોર્ટ પર વરસાદી પાણી ભરાશે નહીં, વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરના વિવિધ ગાર્ડનોમાં વિઝિટ કરવામાં આવી હતી, ત્યારે વિઝિટ દરમિયાન કેટલાક ગાર્ડનોમાં સિક્યુરિટી વ્યવસ્થામાં ખામી જોવા મળી હતી. આ બાબતને જોતા હવે કમિશનર સ્ટ્રિક્ટ બન્યા છે અને સિક્યુરિટીની હાજરીને લઈને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં દરેક એજન્સીના સિક્યુરિટી ગાર્ડ્સને પોઈન્ટ પર હાજર થાય તે વખતે એજન્સીનો નિમણૂક પત્ર, એજન્સી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા આઈકાર્ડ, ફિઝિકલ ફિટનેસનો પુરાવો, ઉંમરનો પુરાવો, પોલીસ વેરિફિકેશનની ચકાસણી કરવી અને ફરજ દરમિયાન તમામ પુરાવા સાથે રાખવાના રહેશે. અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં ભય ફેલાવનારા આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી હતી. આરોપીઓએ સહેજપુર બોઘા વોર્ડના કોર્પોરેટર વિનોદકુમારીના પતિની દુકાનમાં તોડફોડ કરી હતી. ધંધો કરવા ખંડણી હપ્તો માંગી આતંક મચાવ્યો હતો. દુકાનમાં તોડફોડ કરી વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. શહેર કોટડા પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પેલા એ લોકો અહીંયા ગાળો વાળો કાઢવા માંડવા લાગ્યા કે ભાઈ અહીંયા તમારે રહેવું હોય તો ધંધો કરવો હોય તો હપ્તા આપવા પડશે. અહીંયા મારી બે કાર ઉભેલી હતી, એમના બધા કાંચ પાંચ ફોડી નાખ્યા, મારા સીસીટીવી કેમેરા પેલી દુકાન લાગેલા છે બધા તોડી દીધા. એ તોડ્યા પછી અહીંયા આતંકનો માહોલ ચક્કા બક્કા ફેરવ્યા, એમના સીસીટીવી ફૂટેજ અમે પોલીસને આપી દીધા છે. અને એક પ્રકારનું આ જે માહોલ છે અહીંયા તંગદિલી ઊભી કરવા અને આખા વિસ્તારમાં એક માહોલ પેદા કરવા કે આ લોકોને અમે ડરાયા, ધમકાયા, એ કર્યા તે કર્યા, જેથી આમ પબ્લિક છે એ બી ડરી જાય અને એના સામે કોઈ ના બોલે, આવી રીતનો માહોલ ઊભો કરવો.